ભૂખ દુઃખ ભરોડો લીએ થીગડો રો પટ ઠાક ભૂખ અને રાજપૂતાણી ને દુઃખ ભાઈ ભરડો લઈ લઈએ ભલે લઈ લઈએ ભૂખ દુઃખ ભરડો લઈએ અને થીગડો રો પટ ઠાક પણ હાલે ના ગણિકા હાડ ઓલી પંડ સતી નું ભાલિયા રાજપૂતાણી માથે દુઃખ આવ્યું હોય તો કદાચ એમ ન થાય કે હું આમ પોતે નૃત્ય જાણતી હોય નાચવાનું જાણતી હોય ભગવાન માથે ભગવતી માથે નૃત્ય કરતી હોય તો એને એવું ન થાય કે હાલ ને હારા કપડા કોક પાસે માગીને પહેરી આવું અને કોઈક એક ઠુમકો લેતી આવું એ રાજપૂતાણી ની એવું નો વિચાર આવે કે હું પૈસા રળી આવું ભૂખ દુઃખ ભરડો લીએ થીગડો રો પટ ઠાટ પણ હાલે ના ગણિકા હાડ ઓલું પંડ સતી નું ભાલિયા છત્રી સ્ત્રી રાજપૂતાણી એ બધી નાચવા માટે સ્ટેજ માંથી જાય હું મને નહીં કે પૈસા માટે પૈસા કમાઈ આવું અને બીજી વાત એ રાજપૂતાણી એ ક્ષત્રિયાણી માટે તો આ જે રાજપૂતાણી આ ક્ષત્રિયાણી નું જે તપ છે હું ઘણી વાર કહું છું સાહેબ જળ ધર રૂઠો નિત રહે ધર જળ ઊંડી ધાર રાજસ્થાનની ભૂમિ માથે મારવાડની ભૂમિ માથે વરહાદ બહુ ઓછો વરસે છે એ વાદળાના ડુવાળા આયલા જાય પણ એનું હૈયું ચીરાય નહીં એ વાદળા આયલા જાય વરસાદ પડે નહીં તો શું કામ તો કે અહીંયા રાજપૂતાણી છે રાજપૂતો જે સ્નાન છે નથી કરતા હશે રાજસ્થાનની ભૂમિ માથે મારવાડની ભૂમિ માથે એ રાજપૂત અને રાજપૂતાણી સ્નાન સેનાથી કરતા હશે તો કે ધરજળ ઊંડી ધાર એક તો હાંડિયાના ગાળે હાંડિયો ઊંડો આખો નાખો હાલ્યો જાય ત્યારે ઊંડા પાણીમાંથી એક પાણી બહાર નીકળે એને એક એક રાંઢવા એક એક ગાડી તો રાંઢવું ભરાય એટલું તો એનું ઊંડો કૂવો હોય જળ ધર રૂઠો નિત રહે ધર જળ ઊંડી ધાર તો નારી નાવે અગ્ન જ્વાળ અને નર નાવે ખગધાર રાજપૂતાણી છે એ જોહર અગ્નિથી સ્નાન કરી લે છે અને રાજપૂત છે એ ખડગના ધારથી સ્નાન કરે છે મેં એક ગીત લખ્યું છે કીર્તિદાન યાદ કરાવે છે કે રાજપૂતાણી શીખ નામનું કાવ્ય લખ્યું છે એમાં આ કે આદર્શ માતા આદર્શ માતા આદર્શ માતા આજ ખાસ યાદ રાખજો આમ સ્ટેજમાં તમે ધબધબાટી બોલાવતા હોય આજ મારે ધબધબાટી બોલાવી નથી તમારા આગળ હું વ્યવસ્થિત ક્યાંક વાત કરી શકું તમારા આગળ હું રજૂ થાવ ક્યાંક મારી કલ્પનાઓ છે આપ આગળ મૂકું બત્રી પાંચ ભાઈના ભોજન કર્યા થાળીમાં પીરો નહીં તો થાળી ખાલી દઈએ તેમ અમારી કલ્પના જગત છે રાજપૂત માથે અમે શું વિચારી છે ક્ષત્રિયાણી વિશે અમે શું વિચારી છે અમારી ભક્તિ છે અમારી શ્રદ્ધા છે એ આપ આગળ હું તર્ક રજૂ કરું છું બાકી ગીતો ઘણા છે મેં રાજપૂતાણી ને શીખ વિશે કાવ્ય લખેલું એમાં છ સાત વર્ષનો બાળક જાજાભાગ રાજપૂતના દીકરા મોસાળમાં મોટા થતા હોય છે અને મોસાળમાં છોકરો મોટો થતો હતો ઘોર યુદ્ધના નગારા વાગ્યા અને નગારા વાગ્યા એટલે તને રાજપૂતાણી કહે છે કે મારા દીકરાને લ્યાય પિયર માંથી મોસાળ માંથી દીકરાને લ્યાય અને ઘોડો જાય અને દીકરાને લ્યાવે છે અને દીકરો આવે છે ઘોર યુદ્ધના નગારા તોપુના હુસાકા થઈ રહ્યા છે અને એમાં દીકરો ઘરે આવે છે અને ગઢના કાળા દરવાજા ખુલ્યા છોકરો દોડતો એકો ને આઠ રૂમ નો મોટો એકો આઠ રૂમ ની હવેલી મોટી મહેલ એક એક રૂમ માં આટો મારે છે કે એને બાપ દેખાતો નથી એ બાપ નથી દેખાતો એટલે છેલ્લે મા પાસે આવી પ્રણામ કરીને માને કહે છે કે માં મારો બાપ ક્યાંય ગયો કે બેટા તારો બાપ તો રણમેદાનમાં ગયો છે યુદ્ધમાં ગયો છે એમાં મારા બાપને મારે મળવું છે તો હાલ મારા બાપને મળાય મને કે ના બેટા અત્યારે નહીં મળે તારો બાપ એમાં મારો બાપ ક્યારે મળશે કે તારો બાપ બેટા સાંજે મળશે સાંજે તારા બાપને ભેટો કરાવું એમાં મારો બાપ સાંજે ઘરે આવશે રણમેદાનમાંથી ત્યારે રાજપૂતાણી કહે છે ના બેટા તારો બાપ તારા પૂર્વજો કોઈ રણમેદાનમાંથી ઘરે નથી આવ્યા બધા રણમાં હોડ તાણીને હૂતા છે તારા બાપને સાંજે મળાવો એ ઘરે નહીં આવે બધા રણની પથારી હોવાવાળા છે તારા પૂર્વજો અને બાળક અને માં ધીરા 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 સંધ્યાનો સમય થયો નગારાન ધોસા બંધ થઈ ગયા તોપુના હુસાકા શાંત થઈ ગયા અને એ વખતે યુદ્ધ પૂરું થયું ત્યારે ઘરે ઘરેથી રાજપૂતાણીઓ સફેદ વસ્ત્ર ધારણ કરી કેસકલા છૂટા થઈ ગયા અબિલ ગુલાલના છાટણા નગારા વાગવા માંડ્યા સતી થવા માટે ઘરે ઘરેથી રાજપૂતાણીઓ નીકળે છે એમાં સાત વર્ષનો બાળક આવી રહ્યા ઓલી બીજી બાઈક કહે છે કે ભાઈજી રણમેદાનમાં બાળકને ન લઈ જવાય કે ના ના હું આદર્શ રાજપૂતાણી છું જો કેમ જીવાય અને કેમ મરાય એને બતાવવું છે મારે હાલ હારે લઈ જાઓ એને આ કાલી લખી લખી કહે છે ને સરકાર આદર્શ માતા આદર્શ આદર્શ તો માતા રાજપૂતાણી કહેવાય એને મરતા શીખડાવે અને જીવતા શીખડાવે અને આદર્શ માતા કહેવાય એ રાજપૂતાણી જાય છે મેદાનમાં ઘર યુદ્ધ જહલી વીર રા ભોજો રા પ્રભુ રાજસુ વાવી હટી ભાડા ભાડા ભાગ માંડો મંડાણો ભારત
અને દાદા ઉદાદી ઉજળા જેમ બળવા રાખવાયા નારા પદ ભેડા કરના રૂટારો ગુ નાદા દાદા હોય પેટા પુતંડા દીદ મંડાણા પ્રચંડા આયલા બાળા ગારી ઘંડા ઘંડા થિયા આગે ભાગે દાદો પુતંડા આમ જા વીર હક પર મદી તમ બેટો ધર ફટી નિદર જોત ની મરી લયો મે કષ્ટ પડી ધરતી હસા કે ચડેલી નાખી વસુંધરા રણ મેદાન ડુંડના ડુંડ ઢળી ગયા છે હજારો યોદ્ધાનો કતલેઆમ થઈ ગયો છે જ્યાં ઘોડા કપાઈ ગયા છે હાથી કપાઈ ગયા છે હોર મોર તરવાલું નીકળી ગઈ કોઈની ભુજાઓ કોકના કાંધ કોકના ધડ કપાઈ ગયા છે હવે ડુંડના ડુંડ ઢળી ગયા છે અને રાજપૂતાણી અને એ સાત વર્ષનો રાજપૂતનો બાળક લાશું ઠેકતા 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 ઠેઠ મધ્ય ભાગમાં જાય છે લાંબો થઈ રાજપૂત હૂતો છે દોટકમણના લોટાના હોર મોહર નીકળી ગયા છે આંતરડાનો ઢગલો થઈ ગયો છે અને રાજપૂતનો છોકરો સાત વર્ષનો બાળક પોતાના બાપને પ્રદક્ષિણા ફરી આમ જુએ છે કુણા કુણા આંગળાથી એનો બાપને પોતે એ સાત વર્ષનો રાજપૂતનો દીકરો એના કપાળમાં હાથ ફેરવે છે તો રક્તવાળા હાથ થાય છે લોહીવાળા હાથ થાય છે ત્યારે રાજપૂતાણીને કહે છે કે એમાં મારા બાપે આટલા બધા ઘા લાગ્યા એને દુખ્યું નહીં હોય બાળક પાસે ભાષા વિવેક ન હોય એને લાયક દુખ્યું નહીં હોય ત્યારે અહીંયાથી દુખતી વાત ચાલુ કરે છે રાજપૂતાણી બેટા આ તો આપણો ધર્મ છે આપણો આ મોક્ષનો કેળો છે હેમા રાજપૂત બાળક પ્રશ્ન પૂછતો જાય છે રાજપૂતાણી જનેતા જવાબ દેતી જાય છે હેમા ત્યારે રાજપૂતાણી કહે છે કે બેટા ઓલો વડલો જોયો તો કે હા માં એ વડલા નીચે પાળીઓ જોયો કે હા માં એ પાળીઓ તારા પૂર્વજોનો પાળીઓ છે આજે એ પણ પોરાય છે મારા દીકરા મારી પથારીયા જોતા છે ઈ યાદી પારતી જાય છે ત્યારે કે બાપ તારો એના બાપનો દાડો જેણે રણમાં તાણેલ હોડ આ તારો બાપ એનો બાપ એનો બાપ એનો બાપ બધા રણમદાની માલપા હુતા છે બેટા ત્યારે રાજપૂતનો છોકરો પ્રશ્ન પૂછે છે કે એમાં એક કલાક છે રાજપૂત અને રાજપૂત બાળક વચ્ચે એક કલાક પછી સતી થવાની છે એની કાયા એ રાજપૂતાણીને અગ્નિને હોમી દેવાની છે એક કલાકનો સંવાદ રાજપૂત અને રાજપૂતના દીકરા વચ્ચે અને રાજપૂતનો દીકરો પ્રશ્ન પૂછતો જાય છે કે એમાં માં દીકરો ભાઈ પ્રશ્ન પૂછે છે કાલી વેલી ભાષામાં માં એને જવાબ દેતી જાય છે એમાં રણમેદાનનો કેળો છે એ મૃત્યુનો મોતનો કેળો છે ત્યારે રાજપૂતાણી કહે છે ના બેટા રાજપૂત માટે આ રણમેદાનનો કેળો યુદ્ધભૂમિનો કેળો એ મોક્ષનો કેળો છે મોતનો કેળો નથી બેટા રાજપૂતને રણમેદાનમાં મરવું એ તો મોક્ષ કહેવાય મરણો હિ મંગલ એ તો રાજપૂત માટે છે અને એમ રાજપૂતાણી કહે છે એમાં બધા પ્રશ્નોનો જવાબ દે છે લાંબી કવિતા છે પણ છેલે એ વાત કરે છે એ વાત કરે છે એમાંથી ઉપરને ક્રા 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 ક્રાગના ઝુંડ લાગી ગયા છે એમાં એક મોટી પાખવાળો ગીધડું ખારારારારાર કરતું નીચે ઉતરું રાજપૂતનો આંતરનો ઢગલો પીડ્યો છે એ આંતરનું આમ ચાંચમાં લઈ અને આમ જ આ ઊંડું ખારારારારારારાર કરતું તો 30 ફૂટ આંતરું આમ 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 ઘુમરીએ ચડી ગયું ત્યારે રાજપૂતાણી કહે છે કે હે બેટા આમ તો જો તારા બાપાએ વીરતાની વેલ ઊભી કરી નાખી તારા બાપાએ રણમેદાનની માઇલ પર રણમેદાનની માઇલ પર લેલ વીલું લીલી લીલી વેલ ઊભી કરે એ તો તારો બાપ કરે બેટા અને આમ તેડી લે છે બેટા શું દેખાય છે હવે કલ્પના સાંભળજો આમ તેડી લે છે ને કહે છે કે બેટા શું દેખાય છે માં હજારો યોદ્ધાઓ કતલેઆમ થઈ ગયા છે હજારો યોદ્ધાઓના મળદા ઢૂંઢના ઢૂંઢ ઢળી ગયા છે ત્યારે રાજપૂતાણી કહે છે કે બેટા આ જે પીડા છે ને એ તારા બાપની કમાણી પીડી છે એકલો નથી ગયો રાજપૂતની કમાણી તો રણે ખબર પડે સાધુની કમાણી સમાધિએ ખબર પડે એમ ખેડૂતની કમાણી ખળે ખબર પડે અને એમ રાજપૂતની કમાણી તો બાપ રણે ખબર પડે એમાં તારા બાપની કમાણી પીડી છે જો દીકરા